साबरकांठा जिल्लामां शांतिपूर्ण माहौलमां मतदाननो प्रारंभ। बपोरे 1 वाग्या सुधी 39.72% मतदान। साबरकांठा जिल्लानी 4 विधानसभा मत विस्तारमां सवारे 8 कलाकथी मतदारों मतदान मथके वोटिंग करवा पहोंच्या। मतदान मथकोए लांबी कतारो जोवा मळी। ट्रांसजेंडर मतदारोए पण मतदान कर्युं। ચૂંટણી કર્મીઓ, પોલીસ કર્મીઓ, આર્મી જવાનો ફરજ પર તૈનાત આદર્શ મતદાન મથક, સખી મતદાન મથક, PWD મતદાન મથક, યુવા મતદાન બૂથ ઉભા કરાયા। ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ના બીજા તબક્કાની 93 બેઠકો માટે આજે તારીખ 5/12/2022ના રોજ મતદાન યોજાયું છે। મતદાન સવારે 8 કલાકથી સાંજના 5 કલાક સુધી મતદાન ચાલશે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની 4 વિધાનસભા સમાવિષ્ટ 27 હિંમતનગર, 28 સીડર, 29 કેડબરમાં, 33 પ્રાંતિજ મરી કુલ 1,323 મતદાન મથકો નિયત કરવામાં આવેલા છે, જેમાં 960 મતદાન મથક સ્તરની સંખ્યા આવેલી છે। અત્રેના જિલ્લામાં તારીખ 10/10/2022ની સ્થિતિએ 5,67,353 પુરુષ મતદારો, 5,41,337 સ્ત્રી મતદારો અને 32 અન્ય મતદારો મળી કુલ 11,08,722 જેટલા મતદારો જિલ્લામાં નોંધાયેલા છે। આજે યોજાયેલા મતદાનમાં 2,362 બેલેટ યુનિટ, 1,561 કંટ્રોલ યુનિટ અને 1,758 VVPDના ઉપયોગ કરવામાં આવશે। ચૂંટણી સંદર્ભે જિલ્લામાં 135 સેક્ટર રૂટ નક્કી કરવામાં આવ્યા છે અને રિઝર્વ સહિત કુલ 150 સેક્ટરની નિમણૂક કરવામાં આવેલ છે। કુલ મતદાન મથકો 1,323 પૈકી 50% મતદાન મથકો ઉપર 622 લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। તે માટે હિંમતનગર કલેક્ટર કચેરી પૂરો હોલ ખાતે વેબકાસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ કરીને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। 4 વિધાનસભા મતવિસ્તારમાં સવારે 8 કલાકથી મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સવારથી જ લોકોમાં મતદાન કરવા પ્રયત્નો પ્રત્યેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેટલાક મતદાન મથકોમાં લાંબી કતારો જોવા મળી રહી છે અને લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી રહ્યા છે। વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત આજે યોજાયેલા મતદાન દિવસે સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર હિતેશ ગોયા IAS દ્વારા હિંમતનગર ત્રિવેણી વિદ્યાલય ખાતે આવેલા સખી મતદાન મથક નંબર 74માં સવારે 11:35 મતદાન કરી મત અધિકારનો ઉપયોગ કર્યો હતો। બપોરે 1 વાગ્યા સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ 39.72% મતદાન નોંધાયું હતું। બપોર બાદ મતદાન મથકોમાં મતદાન કરવાનો ઉત્સાહ અને ઘસારો જોવા મળ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના વરરાજાએ લગ્ન ગ્રંથિમાં જોડાતા પહેલાં હિંમત હાઈસ્કૂલમાં મતદાન મથક ખાતે પોતાના મૂલ્યવાન મતાધિકારનો ઉપયોગ કરી એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી, તેમજ વિદ્યાનગરી હાઈસ્કૂલ ખાતે ટ્રાન્સજેન્ડર સોનલ માસીએ મતદાન કરી તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। જીલ રાવલ, JDSTV, સાબરકાંઠા। સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ। ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ। આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે। સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે, સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે। સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે। સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે। સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનું દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે, સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે। સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે।
સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળને પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.